પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાના બોરિયા ગામે આવેલ રેફરલ શરૂ કર્યાને અંદાજે 2 વર્ષ જેવો સમય થયો હોવા છતાં પણ અહીંયા કાયમી ડોક્ટરની નિમણૂક કરવામાં આવતી નથી. ગુજરાતમાં કેટલાક સરકારી દવાખાનામાં પૂરતા ડોક્ટરોના અભાવે માત્ર નજીવા ડોક્ટરોથી જ હોસ્પિટલ ચાલતી હોય છે, ત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયા ગામે આવેલ રેફરલ હોસ્પિટલની. આ રેફરલ હોસ્પિટલ શરૂ કર્યાને અંદાજે 2 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, પરંતુ અહીંયા કાયમી ડોક્ટરની નિમણૂક કરવામાં આવી નથી અને ડેપ્યુટેશન પર મૂકવામાં આવતા ડોક્ટરોના સહારે આ દવાખાનું ચાલતું હોય છે અને ડોક્ટરો પણ પોતાની મરજી મુજબ દવાખાનામાં આવતા હોય છે અને ક્યારેક તો ડોક્ટર વિના જ દવાખાનું સ્ટાફના નર્સોના સહારે ચાલતું હોય છે અને જો કોઈ ઇમરજન્સી કેસ આવે તો તેને રિફર કરી દેવાનું નર્સ બહેન જણાવે છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે જો કોઈ પ્રકારનો ઇમરજન્સી કેસ આ દવાખાનામાં આવે તો તેનો જીવ બચવા તાત્કાલિક સારવારની જરૂર હોય તો તેવા ડોક્ટરો દવાખાનામાં ન હોય તો તે દર્દીની તાત્કાલિક સારવાર ન મળતા તેનો જીવ પણ જાય તેવો કેસ આ દવાખાનામાં આવે તો નર્સ બહેનોને આધારે આવા દર્દીની સારવાર કેમ આવશે કે કેમ? શું આ અંગે આરોગ્ય વિભાગે ધ્યાન દોરવું જોઈએ કે શું? હવે તે જોવાનું રહ્યું છે. અત્યારે જે અમારાથી ઇન્જેક્શન હોય દુખાવાના છે, આ તે અમને જે સમજણ પડતી હોય એ રીતે અમે આપી શકીએ છીએ. કોઈ હોય તો અમે રિફર કરીએ છીએ, અમારે ત્યાં એમ્બ્યુલન્સ પડેલી જ છે. ઇકબાલ શેખ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, પંચમહાલ. ગુજરાતની જનતા રેલીઓ કાઢી વિરોધ પ્રદર્શન કરી છે, ત્યારે બીજી તરફ રાધનપુર તાલુકાના દેવ ગામના 70 વર્ષીય ખેડૂતે આત્મવિલોપનની સરકારને ચીમકી આપી. પાટણ જિલ્લાના ખેડૂતો માટે છેલ્લું પગલું આત્મવિલોપનનું ક્યાં સુધી ન્યાય નહીં મળે. આત્મવિલોપન તાજેતરમાં પાટણ કલેક્ટર કચેરીએ દુધખા ગામના ખેડૂતે ન્યાય નહીં મળતા આત્મવિલોપન કરવા મજબૂર થવું પડ્યું હતું. તેઓને પોતાના જીવ ગુમાવ્યા પછી છેવટે ન્યાય મળ્યો. હજી તો આ પ્રકરણ ચાલી રહ્યું છે. ગુજરાતની જનતા રેલીઓ કાઢી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ મામલો હજી ટાળે પડ્યો નથી. ત્યાં બીજા રાધનપુર તાલુકાના દેવ ગામના 70 વર્ષીય ખેડૂતે આત્મવિલોપનની સરકારને ચમકી આપી છે. આ ખેડૂતે પોતાનું ખેતર ગીરવી આપ્યું હતું, ગીરવી રકમ ભરપાઈ કર્યો છતાં દસ્તાવેજ રદ થતો નથી. આ માટે ખેડૂત 50 વર્ષથી લડી રહ્યો છે. છેવટે કાયદાથી થાકીને આત્મવિલોપન કરવા માટે સરકારના કલેક્ટર, પાટણ SP પ્રાંત ઓફિસર રાધનપુર અને મુખ્યમંત્રીને પત્ર આપ્યો હતો. એને જણાવ્યું હતું કે 10 દિવસમાં ન્યાય નહીં મળે તો તે આત્મવિલોપન કરશે. આમ ન્યાય મેળવવા આ છેલ્લું પગલું ભરવું પડ્યું હતું અને છેલ્લું પગલું ભરવા મજબૂર બન્યા હતા. તો જોવાનું એ રહ્યું કે સરકારમાં બેઠેલા જવાબદાર કર્મચારીઓ એ કેવા પ્રકારના પગલાં ભરે છે કે પછી તાજેતરમાં ઘટેલ ઘટનાની જેમ આ ખેડૂતોને પોતાનો જીવ ગુમાવ્યા પછી ન્યાય મળશે એ તો આવનાર. મારું નામ નાનજીભાઈ તમાદી, રાધનપુર તાલુકો દેવ રહેવાથી.